કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી આખરે ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવી જ પહોંચ્યા. તેમની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. સુરતના મહુવામાં જ્યારે મોટી સંખ્યામાં તેઓ જનસભાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તે જ સમયે એક એવો બનાવ બન્યો જે અત્યારે ગુજરાતની રાજનીતિમાં ખૂબ જ ચર્ચાનો વિષય છે. રાહુલ ગાંધી જ્યારે સ્ટેજ પર હાજર હતા તેમની સાથે ભરતસિંહ સોલંકી પણ હતા અને ત્યારબાદનો જ વિડીયો અત્યારે જે છે એ ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ટીકા ટિપ્પણી પણ કરવામાં આવી રહી છે, મજાક પણ ઉડાવવામાં આવી રહી છે. શું છે એ વિડીયોમાં ખાસ જોઈશું આ રિપોર્ટમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. સભામાં કંઈક નવું કરવાના નામે આયોજન એવું હતું કે રાહુલ ગાંધી જે ભાષણ હિન્દીમાં આપશે ત્યારે ભરતસિંહ ગુજરાતીમાં લોકોને સંભળાવશે. પરંતુ આ આયોજનમાં ગડબડ થઈ ગઈ. હિન્દી શબ્દોનું તાત્કાલિક ગુજરાતી કરવામાં ભરતસિંહ પણ મૂંઝાઈ ગયા અને રાહુલ ગાંધીને પણ અજુગતું લાગવા લાગ્યું. સામે બેસેલા લોકો પણ વિચારવા લાગ્યા કે આ વળી શું નવું લઈ આવ્યા. મેં છોટા સા લડકા થા 6-7 સાલ કા, દાદીને મુજે ઇન્દ્રાજીને મુજે એક કિતાબ દી. હું નાનકડો હતો 6-7 વર્ષનો, મારા દાદી ઇન્દિરામાં એમણે મને એક ચોપડી આપી. એમ મુજે સબસે અચ્છી લગતી થી અને મને સૌથી વધારે ગમતી હતી એ ચોપડી, એ વાર્તા. ઉસમેં ઉસમેં ફોટો ફોટો કી કે ફોટો કી કિતાબ થી. હિન્દી મેં ચલ, આપ હિન્દી મેં બોલેંગે ચલેગા? ચલેગા, આપકી હિન્દી સમજતે હું. ઠીક હૈ તો નહીં કરના ચાહતે. થોડા સમય બાદ જ કોંગ્રેસને ભૂલ સમજાઈ તેમની અને ભરતસિંહ સોલંકીને તેમને અધવચ્ચેથી રોકી દીધા. આખરે ભરતસિંહને લોકોએ માઇક છોડી દેવાનું કહ્યું. ભરતસિંહે વીલા મોઢે માઇક તો છોડ્યું પણ પછી સ્ટેજ પર ખુરશી શોધવામાં પણ ગોતે ચડ્યા. એટલે કરવા ગયા કંઈક બીજું અને થઈ ગયું કંઈક અજુગતું. તો આ વિડીયોમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. નમસ્કાર.